મિત્રો, સી એન્ડ લર્ન યુટ્યુબ ચેનલમાં હું ડેની સરપરા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે સામાજિક તથા ધાર્મિક સુધારણાના આંદોલનો વિશે માહિતી મેળવીશું, જે તમામ પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે. તો આ વિડીયોમાં આપણે આત્મીય સભા, બ્રહ્મો સમાજ, થિયોસોફિકલ સોસાયટી, તત્વબોધિની સભા, માનવ ધર્મ સભા, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, રામકૃષ્ણ મિશન, પુના સેવા સદન, દાર ઉદ ઉલમ અને મોહમ્મદ એજ્યુકેશન કોન્ફરન્સ, કે જેને અલીગઢ આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે, આટલા મુદ્દાઓના વર્ષ, સ્થાન, તેના સંસ્થાપક કોણ હતા અને આ સમાજની સ્થાપના કરવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો તે વિશે આપણે માહિતી મેળવીશું, કે જેથી કરીને તેમાંથી કોઈ પણ પ્રશ્ન તમને ગમે તે રીતે ગોળ ગોળ ફેરવીને પૂછે તો તમે તેનો સાચો જવાબ આપી શકો. તો ચાલો શરૂ કરીએ. સબસ્ક્રાઇબ કીજીએ ચેનલ કો ઓર હમારી વિડિયોસ મિસ ના કરને કે લિયે દબાઈએ ઇસ બેલ આઇકન કો. સૌપ્રથમ છે મિત્રો આત્મીય સભા. તો આત્મીય સભાની સ્થાપના વર્ષ 1815 માં કરવામાં આવી હતી અને કલકત્તામાં આત્મીય સભાની સ્થાપના થઈ હતી. આત્મીય સભાના સંસ્થાપક હતા રાજા રામ મોહન રાય અને આત્મીય સભાનો હેતુ એકેશ્વરવાદનો પ્રચાર તથા હિન્દુ ધર્મમાં રહેલી કુરિવાજોને દૂર કરવાનો હતો. મિત્રો, તો આ વાત થઈ આત્મીય સભા વિશે. બ્રહ્મો સમાજ વિશે વાત કરીએ તો એની સ્થાપના મિત્રો વર્ષ 1828 થઈ હતી. બ્રહ્મો સમાજની સ્થાપના પણ કલકત્તામાં કરવામાં આવી હતી. બ્રહ્મો સમાજના સંસ્થાપક હતા રાજા રામ મોહન રાય અને બ્રહ્મો સમાજનો ઉદ્દેશ્ય પણ આત્મીય સભાના ઉદ્દેશ્ય જેવો જ હતો, કે એકેશ્વરવાદનો પ્રચાર કરવો તથા હિન્દુ ધર્મમાં રહેલા કુરિવાજો અને બુરાઈઓને દૂર કરવી. હવે વાત કરીએ થિયોસોફિકલ સોસાયટી વિશે મિત્રો. તો થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના વર્ષ 1878 કરવામાં આવી હતી. સ્થાન હતું મિત્રો ન્યૂયોર્ક. ન્યૂયોર્કમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થઈ હતી. થિયોસોફિકલ સોસાયટીના સંસ્થાપક હતા મેડમ એચ પી બલાવસ્કી. ફરીથી નામ બોલું છું, મેડમ એચ પી બલાવસ્કી. હવે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરવા પાછળનો ઉદ્દેશ્ય મિત્રો, એક તો જે ઉદ્દેશ્ય પહેલો છે એ પ્રાચીન ધર્મ અને પ્રાચીનનો દર્શન કરવી, વિશ્વ બિંધુત્વની ભાવના કેળવવાનો હતો. મદ્રાસમાં ભારતમાં 1878 સાલમાં મુખ્યાલય ખોલવામાં આવ્યું હતું. મિત્રો, થિયોસોફિકલ સોસાયટીનો ઉદ્દેશ્ય વિશ્વ બંધુત્વની ભાવના કેળવવાનો હતો. મિત્રો, હવે વાત કરીએ તત્વબોધિની સભા વિશે. તો તત્વબોધિની સભાની સ્થાપના 1838 કરવામાં આવી હતી કલકત્તામાં. અને તત્વબોધિની સભાના સંસ્થાપક હતા દેવેન્દ્રનાથ ટાગોર. તત્વબોધિની સભાનો હેતુ રાજારામ મોહન રાયના વિચારોને પ્રચાર કરવાનો હતો. મિત્રો, એટલે માનવ ધર્મ સભા. મિત્રો, તો વર્ષ 1844 સુરતમાં સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાપક હતા દુર્ગારામ અને મનસારામ. માનવ ધર્મ સભાનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો જાતિ પ્રથાના બંધનોને તોડવાનો. પ્રાર્થના સમાજની વાત કરીએ તો 1867 મુંબઈમાં પ્રાર્થના સમાજની સ્થાપના કરવામાં આવી હતી અને એના સંસ્થાપક હતા ડૉક્ટર આત્મારામ પાંડુરંગ. હેતુ હતો હિન્દુ ધર્મના વિચારો અને વ્યવહારોમાં સુધારો લાવવો. પ્રાર્થના સમાજનો હેતુ હતો હિન્દુ ધર્મના વિચારો અને વ્યવહારોમાં સુધારો લાવવો. પ્લસ એમજી રાણડે અને આરજી ભંડારકર 1870 સાલમાં, એટલે કે સમાજની સ્થાપના થઈ એના 3 પછી પ્રાર્થના સમાજના સભ્યો બન્યા હતા એમજી રાણડે અને આરજી ભંડારકર. આર્ય સમાજની વાત કરીએ તો 1875 આર્ય સમાજની સ્થાપના મુંબઈ ખાતે થઈ હતી, જેના સંસ્થાપક હતા સ્વામી દયાનંદ સરસ્વતી. આર્ય સમાજનો હેતુ હતો હિન્દુ ધર્મમાં સુધારો લાવવો, મૂર્તિ પૂજાનો વિરોધ કરવો અને
હિન્દુનો ધર્મ પરિવર્તન થતો રોકવો. મિત્રો, આ ત્રણ એના મુખ્ય ઉદ્દેશ્ય હતા. રામકૃષ્ણ મિશનની વાત કરીએ તો મિત્રો, 1897માં બેલુર ખાતે રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ હતી, જેના સંસ્થાપક હતા સ્વામી વિવેકાનંદ. અને રામકૃષ્ણ મિશનનો હેતુ માનવતાવાદી અને સામાજિક કાર્યો કરવા માટેનો હતો. પૂના સેવા સદનની વાત કરીએ તો વર્ષ 1909માં પૂના સેવા સદનની સ્થાપના પૂના ખાતે, જે મહારાષ્ટ્રમાં આવેલું છે, ત્યાં કરવામાં આવી હતી. પૂના સેવા સદનના સંસ્થાપક હતા શ્રીમતી રમાબેન રાનડે. અને પૂના સેવા સદનનો હેતુ હતો મહિલાઓનું કલ્યાણ કરવું. મિત્રો, હવે વાત કરીએ દાર ઉલ ઉલમની. તો દાર ઉલ ઉલમ સંસ્થાનો વર્ષ 1866માં દેવબંધ ખાતે સ્થાપના કરવામાં આવી હતી. દાર ઉલ ઉલમની એના સંસ્થાપક હતા મૌલાના હુસેન અહમદ. અને દાર ઉલ ઉલમ સંસ્થાનો હેતુ ક્લાસિકલ ઇસ્લામને પુનર્જીવિત કરવાનો હતો અને મુસલમાનોની આધ્યાત્મિક અને નૈતિક સ્થિતિમાં સુધારો લાવવાનો હતો. મિત્રો, તો વાત કરીએ મહમ્મદ એજ્યુકેશન કોન્ફરન્સ વિશે, કે જેને અલીગઢ આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો વર્ષ 1886ની સાલમાં અલીગઢ ખાતે સ્થાપના કરવામાં આવી હતી, જેના સંસ્થાપક હતા સર સૈયદ અહમદ ખાન. મહમ્મદ એજ્યુકેશન કોન્ફરન્સનો કે અલીગઢ આંદોલનનો હેતુ હતો મુસ્લિમ લોકોને પશ્ચિમી શિક્ષણ આપીને શિક્ષિત કરવાનો. તો આ હતા મિત્રો સામાજિક તથા ધાર્મિક સુધારણા આંદોલનો, કે જેમાંથી તમને પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે છે અને ભૂતકાળમાં પણ પૂછાઈ ગયેલા છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રોને શેર કરજો. અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આપને કોઈ પ્રશ્નો કે મૂંઝવણ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો. આ સાથે અમારા અન્ય વિડીયોની પણ મુલાકાત આપ લો એવી અમે આશા રાખીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. મિત્રો, ત્યાં સુધી મને રજા આપો.